ચોથી સપ્ટેમ્બર દિન વિશેષ વ્યક્તિઓમાં આજે પૂજ્ય શ્રી મોટાની જન્મ જયંતિ અંતર્ગત તેમને યાદ કરીએ જેમને ગુજરાતની પ્રતિભા કહી શકાય સંતોના પરંપરાગત ચિલ્લાથી આગવો ચિલ્લો ચિતરનાર અને ગુજરાતની અદ્ભુત સેવાભાવી વિરલ વિભૂતિ પૂજ્ય શ્રી મોટાનો જન્મ ચોથી સપ્ટેમ્બર અઢારસો અઠ્ઠાણુંના રોજ વડોદરા પાસેના સાવલી ગામે થયો હતો તેમનું મૂળ નામ ચુનીલાલ આશારામ ભગત હતું પિતાનું નામ આશારામ ભગત અને માતાનું નામ સુરજબા હતું તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં પસાર થયું તેમણે ન તો ભગવાન વસ્ત્ર ધારણ કર્યા ન તો ઘર છોડ્યું કે ન તો આત્માનું કલ્યાણ કરીને સંતોષ માન્યો એમણે તો નવા ધર્મ સામાજિક ધર્મની ઉપાસના કરી અનેક અડચણો વેઠતા મેટ્રિક અને કોલેજ શિક્ષણ શરૂ કર્યું ત્યાં જ રાષ્ટ્રીય ચળવળના રંગે રંગાઈને ગાંધીજીના આદેશ મુજબ દેશ સેવામાં અને હરિજન સેવામાં લાગી ગયા તેમના ગુરુ ધોણીવાળા દાદા ખેડાના કહેવાથી બાલી યોગીજી મહારાજે તેમને સાધનામાં દીક્ષિત કર્યા વસંત પંચમીના દિવસે તેઓ દીક્ષા લઈ તેઓ પૂજ્ય મોટા બન્યા તેઓ ગુજરાત હરિજન સેવક સંઘમાં મંત્રી તરીકે કામ કરતા હતા અને સાથે સાથે આધ્યાત્મિક સાધના પણ કરતા હતા તેમણે નડિયાદમાં શેઢી નદીના કાંઠે અને સુરતમાં તાપી નદીના કિનારે હરિઓમ આશ્રમો સ્થાપ્યા જીવન દરમિયાન તેમણે જંગી રકમ એકત્ર કરી અને વિવિધ કલ્યાણ કામોમાં તેનો ખર્ચ કર્યો તેમણે સમાજને બેઠો કરવાનું ધ્યેય રાખ્યું કાવ્યો અને ભજનોની રચના કરી તરણ સ્પર્ધાને સાયકલિંગ સ્પર્ધાઓ યોજવા વૈજ્ઞાનિક શોધખોળ માટે જ્ઞાન ગંગોત્રી જેવા મહાગ્રંથના પ્રકાશન માટે લાખો રૂપિયાની ધન રાશિ વહેતી કરી ઓગણીસસો થી પંચોતેર દરમિયાન શરીરના રોગો અને સતત પ્રવાહ સાથે છત્રીસ ગ્રંથોનું તેમણે પ્રકાશન કર્યું તેમણે ફાઝલપુર ખાતે મહી નદીના કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં ત્રેવીસ જુલાઈ ઓગણીસો છોતેરના રોજ માત્ર છ લોકોની વચ્ચે ઈચ્છા મૃત્યુ લીધું પૂજ્યશ્રી મોટાએ પોતાના વસિયતનામામાં આપેલ જીવન સંદેશ પણ કેટલો મહાન છે તેઓ કહેતા ગયા કે મારા મૃત્યુ બાદ કોઈ ઈંટ ચૂનાનો સ્મારક બનાવવું નહીં અને તે નિમિત્તે જે રકમ આવે તેનો શાળાઓના ઓરડા બનાવવામાં ઉપયોગ કરવો સમાજ મારો ભગવાન છે મારે સમાજને મારે ભારત દેશના સમાજને બેઠો કરવો છે આ મારું ધ્યેય છે આવું કહેનાર પૂજ્ય શ્રી મોટાની જન્મ જયંતિ અંતર્ગત તેમને શત વંદન